નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર વિષય તત્વજ્ઞાન પ્રકરણ 1 જેનું નામ છે તર્કશાસ્ત્રની સમજ, એનો આપણે અભ્યાસ ચાલુ છે. જેમાં અગાઉની લેક્ચરની અંદર આપણે પ્રમાણભૂત દલીલ, અપ્રમાણભૂત દલીલનું લક્ષણ વિશે માહિતી મેળવી હતી. એ ઉપરાંત પ્રમાણભૂત દલીલ કોને કહેવાય અને અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય એની માહિતી પણ આપણે મેળવી હતી. આજે આપણે કેટલાક ઉદાહરણ લઈ અને સમજીએ કે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય અને અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય. તો એમાં આપણે જોઈશું મનોયત્ન 1.5, જેમાં પ્રશ્ન નંબર 1 છે. નીચેની દલીલોમાંથી પ્રત્યેકનું રૂપ જુઓ અને રૂપને આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે જણાવો. પહેલા આપણે એનું રૂપ જોવાનું છે અને પછી નક્કી કરવાનું છે, કેમ કે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. આપણે જોયું કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એના રૂપના આધારે નક્કી થાય છે. તો સૌપ્રથમ પહેલું એનું રૂપ જોવું પડે. તો એમાં પહેલા ઉદાહરણ જોઈએ. સર્વ વડીલો પ્રેમાળ વ્યક્તિઓ છે, સર્વ શિક્ષકો વડીલો છે, માટે સર્વ શિક્ષકો પ્રેમાળ વ્યક્તિઓ છે. તો આપણે સર્વ છે એટલે એના માટે તો સર્વ જ વડીલો માટે ધારીએ એ, પછી પ્રેમાળ વ્યક્તિઓ માટે ધારીએ બી. વડીલ માટે આપણે અહીંયા સર્વ શિક્ષકો, શિક્ષકો ઉપર હતું નહીં એટલે એના માટે શું આવશે, એ બી સી એટલે સી, સર્વ સી. અને અહીંયા વડીલો માટે આપણે શું ધાર્યું હતું, એ બરાબર. અને પાછું માટે સર્વ શિક્ષકો, શિક્ષકો એટલે સી, અને પ્રેમાળ વ્યક્તિઓ એટલે કે બી. તો આપણું રૂપ કેવું બને છે, સર્વ એ બી છે, સર્વ સી એ છે, સર્વ સી બી છે. સમજે પડી? આ આપણું શું છે, રૂપ છે. તો આ રૂપ આપણે કાલે અગાઉના લેક્ચરમાં જોયું હતું, કીધું હતું ને કે સર્વ એ બી, સર્વ સી એ, માટે સર્વ સી બી હોય તો આ જે રૂપ આ હોય તો એ આપણે કઈ દલીલ બનશે, પ્રમાણભૂત દલીલ. સમજે પડી વિદ્યાર્થી મિત્રો? રૂપ યાદ રાખજો કે સર્વ એ બી, સર્વ સી એ, માટે સર્વ સી બી, તો એ આપણી દલીલ કઈ બનશે, પ્રમાણભૂત દલીલ. હવે નંબર 2 લઈશું. સર્વ ફળ તાજા છે, સર્વ ફૂલ તાજા છે, માટે સર્વ ફૂલ શું છે, ફળ છે. તેનું રૂપ બનાવીએ, સર્વ તો સર્વ એ બી, સર્વ સી બી, માટે સર્વ શું આવશે, આપણે ફૂલનું શું ધાર્યું હતું, સી એટલે સી એ. તો આપણું રૂપ કેવું બન્યું, સર્વ એ બી, સર્વ સી બી, સર્વ સી એ. તો આ દલીલ આપણે કેવી બનશે, અપ્રમાણભૂત દલીલ. કેમ કે આપણે એનું રૂપ અલગ છે, પ્રમાણભૂત જેવું નથી, એ અપ્રમાણભૂતનું છે. ખાસ તમારે યાદ રાખવાનું કે પ્રમાણભૂતનું જે રૂપ છે એ આવશે સર્વ એ બી, સર્વ સી એ, માટે સર્વ સી બી. એ આપણું રૂપ હોય તો આપણું પ્રમાણભૂત દલીલ બનશે. જ્યારે એમ બને કે સર્વ એ બી, સર્વ સી બી, માટે સર્વ સી એ, આ પ્રમાણભૂત, આ દલીલ જે કોઈ પણ દલીલ હોય એનું રૂપ આ બનતું હોય તો એ આપણી દલીલ છે અપ્રમાણભૂત દલીલ. હવે ત્રીજું જોઈએ. સર્વ યુવાનો યોગ કરે છે, કેટલાક શિક્ષકો શું કહે છે, કેટલાક શિક્ષકો યોગ કરે છે, માટે કેટલાક શિક્ષકો યુવાનો છે. તો પહેલા છે સર્વ, આપણે યુવાન માટે ધારીએ એ, પછી યોગ માટે ધારીએ બી, પછી કેટલાક શિક્ષકો એટલે શિક્ષકો હતું ને એટલે એના માટે શું આવશે, સી, અને યોગ એના માટે શું આવશે, બી. માટે કેટલાક શિક્ષકો માટે શું હતું, સી, અને યુવાને માટે શું હતું, એ. તો આપણું રૂપ કેવું બન્યું, સર્વ એ બી છે, કેટલાક સી બી છે અથવા સી બી કરે છે, માટે કેટલાક સી એ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો કઈ
દલીલ છે, પ્રમાણભૂત કે અપ્રમાણભૂત? વિચારીને જવાબ આપો. હા બરાબર, આપણી આ દલીલ છે અપ્રમાણભૂત. ચોથું લઈએ, સર્વ સાધકો શિસ્ત પ્રેમી છે, સર્વ વિદ્યાર્થીઓ સાધકો છે, માટે સર્વ વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે. તો પહેલા તો આપણે ધારી દઈએ તો કે સર્વ એ બી છે, આના માટે સાધકો માટે એ, શિસ્ત પ્રેમી માટે બી ધારીએ. પછી સર્વ વિદ્યાર્થીઓ નવો શબ્દ એટલે એના માટે શું આવશે? સી. અને સાધકો માટે શું હતું આપણે? એ. માટે સર્વ વિદ્યાર્થીઓ શું હતું? વિદ્યાર્થીઓ માટે સી. અને શિસ્ત પ્રેમી છે એના માટે શું હતું આપણે? બી. તો આપણે રૂપ શું બને છે? સર્વ એ બી છે, સર્વ સી એ છે, માટે સર્વ સી બી છે. તો આ રૂપ છે આપણી કઈ દલીલનું છે? હા બરાબર, સરસ, પ્રમાણભૂત દલીલનું. ત્યારબાદ પાંચમું, સર્વ તત્વ ચિંતકો બુદ્ધિશાળી છે, સર્વ ગણિતજ્ઞ બુદ્ધિશાળી છે, માટે સર્વ ગણિતજ્ઞ તત્વ ચિંતકો છે. શું કહે છે? જો પેલા ધારી લઈએ સર્વમાં એટલે તો સર્વ તત્વ ચિંતકો, એના માટે આપણે ધારીશું એ, બુદ્ધિશાળી માટે ધારીશું બી, પછી સર્વ ગણિતજ્ઞ માટે સી, અને બુદ્ધિશાળી આવી ગયું છે એના માટે શું ધાર્યું હતું આપણે? બી. સરસ, બી. માટે સર્વ ગણિતજ્ઞ શું હતું? સી. સરસ. અને તત્વ ચિંતકો એ. તો આપણું રૂપ કેવી રીતે બનશે? સર્વ એ બી છે, સર્વ સી બી છે, માટે સર્વ સી એ છે. તો આ રૂપ આપણે કઈ પ્રમાણભૂત દલીલનું છે, એટલે કે પ્રમાણભૂત દલીલનું છે કે અપ્રમાણભૂત દલીલનું છે? બરાબર, અપ્રમાણભૂત દલીલનું. છઠ્ઠું, સર્વ ગુજરાતી સહિષ્ણુ છે, સર્વ અમદાવાદી ગુજરાતી છે, માટે સર્વ અમદાવાદી સહિષ્ણુ છે. તો સર્વ ગુજરાતી માટે એ, સહિષ્ણુ માટે બી છે, સર્વ અમદાવાદ માટે સી, અને ગુજરાતી માટે તો છે જ આપણે કહી દઈશું એ છે. માટે સર્વ અમદાવાદી એટલે સી, અને સહિષ્ણુ માટે બી. તો આપણે રૂપ કયું બને છે? બરાબર, સર્વ એ બી છે, સર્વ સી બી સી એ છે, માટે સર્વ સી બી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે કઈ દલીલ બનશે? કઈ દલીલનું આ રૂપ છે? સરસ, પ્રમાણભૂત દલીલ. ત્યારબાદ સાતમું, કોઈ પણ માણસ અમર નથી, કોઈ પણ ચિંપાંજી માણસ નથી, માટે કોઈ પણ ચિંપાંજી અમર નથી. તો આપણે પહેલા ધારી લઈએ કોઈ પણ માણસ માટે એ, અને અમર માટે બી, એટલે કે કોઈ પણ એ બી નથી. પછી કોઈ પણ ચિંપાંજી માટે સી, અને એ આપણે માણસ માટે તો હતો જ એ, એટલે કોઈ પણ સી એ નથી. માટે કોઈ પણ ચિંપાંજી એટલે સી, અને અમર એટલે બી, એટલે કે કોઈ પણ સી એ નથી. તો આપણે પ્રાપ્તિ સોરી રૂપ કયું બનશે? કોઈ પણ એ બી નથી, કોઈ પણ સી એ નથી, માટે કોઈ પણ સી બી નથી. માટે વિદ્યાર્થી મિત્રો, આ રૂપ એનું છે, તો એ આપણી કઈ દલીલ બનશે? સરસ, પ્રમાણભૂત દલીલ. ચલો હવે આઠમું ઉદાહરણ લઈએ આપણે. સર્વ ખેડૂતો ખડતલ હોય છે, સર્વ ખેલાડીઓ ખડતલ હોય છે, માટે સર્વ ખેલાડીઓ ખેડૂતો છે.
તો સર્વ માટે તો સર્વ, ખેડૂતો માટે આપણે ધારીએ એ, ખડતલ માટે ધારીએ બી, એટલે કે સર્વ એ બી છે. પછી સર્વ ખેલાડીઓ માટે સી, અને ખડતલ માટે તો છે જ આપણે ધારેલું બી, એટલે કે સર્વ સી બી છે. માટે સર્વ ખેલાડી એટલે કે સી, અને ખેડૂત એટલે કે એ, સર્વ સી એ છે, એની પ્રાપ્તિક રજૂઆત શું થાય? સર્વ એ બી છે, સર્વ સી બી છે, માટે સર્વ સી એ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રૂપ છે તો એ રૂપના આધારે આપણે નક્કી કરી શકીએ ને કે આ દલીલ આપણી અપ્રમાણભૂત છે. નવમું, સર્વ સ્વાતંત્ર સેનાની દેશ પ્રેમી છે, કોઈ પણ દેશદ્રોહી સ્વાતંત્ર સેનાની નથી, માટે કોઈ પણ દેશદ્રોહી દેશ પ્રેમી નથી. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પહેલા આપણે ધારી લઈએ કે સર્વ સ્વાતંત્ર, સર્વ તો આવશે સ્વાતંત્ર માટે શું આવશે એ, અને સેનાની દેશ પ્રેમી એટલે કે બી, સ્વાતંત્ર સેનાની માટે એ અને દેશ પ્રેમી માટે બી, કોઈ પણ દેશદ્રોહી એટલે કે સી, અને સ્વાતંત્ર સેના એટલે કે એ, કોઈ પણ દેશદ્રોહી એટલે સી, અને દેશ પ્રેમી એટલે કે બી. તો આપણું રૂપ શું બનશે? સર્વ એ બી છે, કોઈ પણ સી એ નથી, માટે કોઈ પણ સી બી નથી. તો આ વિદ્યાર્થી મિત્રો કયું રૂપ છે આપણું, પ્રમાણભૂતનું કે અપ્રમાણભૂતનું? સરસ, પ્રમાણભૂત દલીલ બનશે આપણી. ત્યારબાદ આવશે દસમું, સર્વ દયાળુ માણસો ઉદાર વ્યક્તિઓ છે, સર્વ દાતાઓ ઉદાર વ્યક્તિઓ છે, માટે સર્વ દાતાઓ દયાળુ વ્યક્તિઓ છે. તો આપણે પહેલા ધારી લઈએ સર્વ દયાળુ, એના માટે ધારવું પડશે ને, દયાળુ માણસો માટે. દયાળુ માણસો માટે શું ધારશું આપણે? બરાબર એ. ઉદાર વ્યક્તિઓ માટે બી ધારીએ. બરાબર સર્વ દાતાઓ માટે શું ધારશું આપણે? સરસ, ઉદાર છે નહીં ઉપર એટલે શું આવશે? સી. પછી ઉદાર વ્યક્તિઓ ઉપર હતું એટલે શું આવશે? કયું આપણે ધાર્યું? બી. બરાબર માટે સર્વ દાતાઓ, સરસ, વેરી ગુડ, સી. અને દયાળુ વ્યક્તિઓ માટે શું આવશે આપણું? હા વિદ્યાર્થી મિત્રો બોલો, એ. સરસ, તો કે સર્વ એ બી છે, સર્વ સી બી છે, માટે સર્વ સી એ છે. તો વિદ્યાર્થી મિત્રો કહો, આ કઈ દલીલ છે આપણી, પ્રમાણભૂત કે અપ્રમાણભૂત દલીલ? સરસ, અપ્રમાણભૂત દલીલ આપણી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી ગઈ હશે કે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય અને અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય. ખાસ ધ્યાનમાં રાખવાનું એનું રૂપ, રૂપ યાદ હશે તો બધું યાદ રહેશે. ફરી એક વાર જોઈ લો કે જો હોય કે સર્વ એ બી છે, સર્વ સી એ છે, અને માટે સર્વ સી બી છે, આ એનું રૂપ હોય તો સમજી લેવાનું કે એ આપણી દલીલ પ્રમાણભૂત દલીલ હોય. જ્યારે આપણે હોય કે સર્વ એ બી છે, સર્વ સી બી છે, માટે સર્વ સી એ છે, આ આપણું રૂપ હોય કોઈ પણ દલીલનું તો એ આપણી દલીલ રહેશે અપ્રમાણભૂત દલીલ. આટલું યાદ રાખજો તો તમને વધારે સમજણ પડશે. એ ઉપરાંત બીજા વધારે ઉદાહરણ લઈ અને ઘરે પ્રયત્ન કરજો જેથી તમને ખ્યાલ આવે કે કઈ દલીલ તમારી પ્રમાણભૂત બને છે અને કઈ અપ્રમાણભૂત બને છે, અને તમને વધારે સમજણ પણ પડે. હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ એક બે શબ્દોમાં આપો. એમાં પ્રશ્ન નંબર 1 છે કે નિગમનલક્ષી દલીલમાં કેવા પ્રકારના સંબંધનો હોય છે, એમ. નિગમનલક્ષી દલીલમાં કેવા પ્રકારનું સંબંધ હોય છે? તો કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? આ તો આપણે વારંવાર શીખ્યા. બોલો બોલો વિચારો. સરસ,
નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિધાર સંબંધ હોય છે. આ આપણે તફાવત જોયો તો મેં તમને કીધું હતું તફાવતમાં મુદ્દો લખવા કામ આવશે એક વાક્યના પ્રશ્નમાં અથવા વિકલ્પમાં. ત્રણ રીતે તમને ઉપયોગમાં આવે તો એ તમારે તૈયાર કરી લેવાનું ને. સરસ. નંબર બે, વ્યાપ્તિલક્ષી દલીલમાં કેવા પ્રકારનો સંબંધ હોય છે? વ્યાપ્તિલક્ષીમાં જે દલીલ છે એમાં કેવો સંબંધ હોવો જોઈએ? વિદ્યાર્થી મિત્રો બોલો બોલો વિચારો. હા સરસ. વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ હોય છે. ત્યારબાદ છે ત્રીજા નંબરનું, કેવા પ્રકારની દલીલમાં ગર્ભિતાર્થ સંબંધ હોય છે? જો વિદ્યાર્થી મિત્રો ઉલટાવીને પૂછો છે, ગભરાવાની જરૂર નથી, સમજો શું કહેવા માંગે છે કે કેવા પ્રકારની દલીલમાં ગર્ભિતાર્થ સંબંધ હોય છે. તમે જવાબ આપ્યો એ રીતે જ ને. હા તો બરાબર, નિગમનલક્ષી દલીલમાં ગર્ભિતાર્થ સંબંધ હોય છે. પરીક્ષામાં આ રીતે ઉલટાવીને બી પૂછી શકાય જેથી તમે અટવાઈ જાઓ, પણ તમારે ધ્યાનથી સમજવાનું તો ખબર પડી જશે. નંબર ચાર, કેવા પ્રકારની દલીલમાં સંભવિતાર્થ સંબંધ હોય છે? સરસ. વ્યાપ્તિલક્ષી દલીલમાં સંભવિતાર્થ સંબંધ હોય છે. પછી પાંચમો, દલીલના પ્રામાણ્યનો આધાર સેના ઉપર છે? બોલો વિદ્યાર્થી મિત્રો, દલીલના પ્રામાણ્યનો આધાર સેના ઉપર છે? એટલે કે સમજો, દલીલનું પ્રામાણ્ય એટલે કે દલીલ જે છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ સેના આધારે નક્કી કરી શકાય. હાલ જ આપણે અત્યારે સમજ્યા ને, સેના આધારે સમજ્યા કે આપણી આ દલીલ પ્રમાણભૂત છે અને આ દલીલ અપ્રમાણભૂત છે. સેના દ્વારા આપણે સમજ્યા અને સેના દ્વારા ખ્યાલ આવે છે કે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે. સરસ વિદ્યાર્થી મિત્રો, રૂપ દ્વારા. આપણે વારંવાર કીધું હતું ને મેં તમને કે રૂપ દ્વારા જ સમજ પડે છે કે આ દલીલ પ્રમાણભૂત છે અને આ દલીલ અપ્રમાણભૂત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નો આટલા આપણે તૈયાર થઈ ગયા છે. એ ઉપરાંત તમને પ્રમાણભૂત અપ્રમાણભૂતમાં સમજણ પડી ગઈ હશે મારા ખ્યાલથી. ત્યાં પછી તમારી નોટબુકમાં આ મનોયત્ન જે છે એ પણ તમારી નોટબુકમાં લખી દેવાનું. એ ઉપરાંત તમારે પ્રકરણની અંદર જેટલા લક્ષણ એટલે કે વ્યાખ્યાઓ આવતી હોય એ પણ તમારી નોટબુકમાં લખી દેવાનું, જેથી આપણે સ્કૂલમાં મળીશું એ દિવસે હોમવર્ક તમારું ચેક કરવામાં આવશે. અને આજે આપણે આટલા સુધી અભ્યાસ કરીશું. હવે પછીનું જે લેક્ચર આવશે એની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.